વિશ્વામિત્ર આ રચના જોઈને શું કહે ત્યારે રામાયણનો ખાસ એક શબ્દ પ્રયોજિત કરું છું. વિશ્વામિત્ર એટલું જ બોલ્યા, જનકરાજ ભલી રચના. હું પણ એટલું જ કહીને જાઉં છું, ગિરીશાપા ભલી રચના. આ બહુ જવાબદારી સાથે બોલું છું, બહુ ભલી રચના છે. અને એક વિનય કરવો છે, જો આ મઢડા ગામને વાંધો ન હોય તો આખું ગામ કોનું છે? આયર ભાઈઓ છે જે બધા જશે, પણ હું તો ખાલી વિચાર રજૂ કરું. હો બાપ, મઢડાને વાંધો ન હોય તો આ શતાબ્દી પ્રસંગે આ ગામનું નામ સોનલ ધામ ન કરી નાખાય? મઢડાને વાંધો ન હોવો જોઈએ, કારણ કે એમાં કોઈક એના વડીલો હોય, બીજી કોમના કોઈક વડીલો હોય, એના નામે હોય, તો આપણે કઈ એમાં વિક્ષેપ કરીને ખોટો ડખો મારે ઊભો નથી કરવો. કારણ કે મને સમજ્યા વગર ઘણા ખોટા ડખા ઊભા થાય છે, એટલે મારે કારણ વગર ઘોડું ઝાડ નથી કરવું. પણ આ ગામને કોઈ તકલીફ ન હોય, એ ગામના તોરણ બંધાણા હોય ત્યારથી આ ગામના જે સંસ્કાર હોય એમાં ક્યાંય આંચ ન આવતી હોય તો આ મોકો છે. સરકારી ચોપડે શું કામ? આ બીજને દિવસે આ સોનલ ધામ કૌંસમાં મઝડા, નીચે મઝડા જેમ કાકધામ કૌંસમાં મજાદર, એક યાદ શક્ય થાય તો, નહીં તો નથી રમતા. આ તો મારો વિચાર તો રજૂ કરવા દો ને કે નહીં, એ નહીં, હા તો બસ આ તો વિચાર રજૂ કર્યો છે. જો સોનલ ધામ થાય તો બાવો બહુ રાજી થશે, બાકી મઝડા એ સોનલમય છે, આમાં કંઈ નામ ન થાય તોય કાંઈ વાંધો નથી, પણ એ તો ગમે તે નામે આ માં જ યાદ આવશે, બીજી કોઈ યાદ નહીં આવે. એવી જગદંબાના જન્મ શતાબ્દી વખતે હવે 100 વર્ષ પૂરા થાય છે ત્યારે આખા સમગ્ર ચારણ સમાજને પ્રાર્થના કરું, ગિરીશાપાની અને માની આગેવાની નીચે અથવા તો ચારણ સમાજના સારસ્વતોની આગેવાની નીચે, વિવેકી વિદ્વાનોની આગેવાની નીચે, આપણે એવું ન કરી શકીએ કે આ ચારણ સમાજ એનો દશાંશ કાઢે અને 10 કાર્યક્રમો આ જગતને એવા આપે કે જે એનો દશાંશ થાય 100નો 10નો. એમાં 4-5 તો છે જ, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા નાબૂદી, શિક્ષણ, સંસ્કાર, વેમ કાઢવા, અને કેટલા માહી આપ્યા છે, પણ ઠોસ એવા 10 દશાંશ થાય જગદંબાના ચરણોમાં 100નો 10મો ભાગ. આવું થાય તો વધારે માં તો રાજી જ છે, પણ જે કાંઈ થાય તે, પણ મને એ બધું તમારે સાંભળેલું કાઢી નાખજો, કાંઈ વાંધો નથી. પણ હું આવ્યો એનો મને બહુ જ રાજીપો છે, મારી સાધુતા મને આડી આવે એટલે આમ ક્ષોભ પણ થાય, પરંતુ મારે બીજા ઘણા કાર્યક્રમો એક પછી એક લેવાના છે, એટલે હું વચ્ચેથી જાઉં, એટલે મને શારદાપીઠની પણ ક્ષમા માંગી લઉં, અન્ય વક્તાઓની પણ ક્ષમા માંગી લઉં. આપ મને ક્ષમા કરજો.